हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों आज ना आज वीडियो में हूँ तुमने होल टिकट कई रीते डाउनलॉड करवी। हजी होल टिकट जे छे ई आईवी नथी, पण 30 का एक पहली बीजी तारीख में मूकी से, 2 तारीखे तो एग्जाम छे एटले का 30 का 1 तारीखे मूकी दीसे। तो आपणे जोई लें कई रीते डाउनलॉड करवी। तो ई सीम्पल रीते मैं आगला जे वीडियो बनाव तो एमां एक बेनी कॉमेंट एवी के भाई डाउनलॉड नहीं थती, पण हजी आईवी ज नथी तो डाउनलॉड क्यांथी थाय। हाँ तो हूँ अगाउ तमने कही दऊँ कि भाई आ रीते डाउनलॉड थाय से होल टिकीट। तो चलो हूँ तमने शीखड़ाऊँ कि भाई कई रीते स्टेप बाय स्टेप होल टिकीट तमारे डाउनलॉड करवी। हाउ सीम्पल रीत है, कारण कि आ तमारे ऑनलाइन ज करवी पड़े। कॉलेजे आ कोरोना हिसाबे तमारे कॉलेजे लेवा नहीं जवी पड़े, तमारे ऑनलाइन ज प्रिंट काढवीने तमारे जे एक्जाम सेंटर आव्युं होय नजीकनुं त्यां जवानुं रहेशे। तो चलो आपणे स्टेप बाय स्टेप, पहेला तमे जीटीयू पोर्टल खोली लियो, जे स्टूडेंटनुं जीटीयू पोर्टल। ई खोलवा माटे खाली ई તમે સર્ચ કરો સ્ટુડન્ટ જીટીયુ। મિત્રો આટલું સર્ચ કરશો એટલે પહેલી જ જે લિંક છે અહીંયા તમે જોઈ શકો છો, student.gtu.ac.in એને ઓપન કરી લ્યો। તો મિત્રો ઈ ઓપન કરશો એટલે આવું એક પેજ તમને જોવા મળશે। તો અહીંયા પહેલાં તમે 3 જે અહીંયા દેખાય અહીંયા ઈ 3માં જઈને ડેસ્કટોપ મોડ ઓપન કરી લે, એટલે જેથી તમારે જેનું ઇન્ટરફેસ છે ઈ મજા આવે, થોડુંક મોટું દેખાય। તો હું ચાલો મારું લોગિન કરી લઉં છું, તમે પણ લોગિન કરી લ્યો। જો આ તમારી એક આઈડી પાસવર્ડ હજી ના હોય એટલે કે તમે હજી અકાઉન્ટ જ ક્રિએટ ના કર્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો ક્રિએટ એન અકાઉન્ટ। અહીંયા તમે નીચે જોઈ શકો છો ક્રિએટ એન અકાઉન્ટ। મિત્રો એના પર ક્લિક કરશો એટલે તમારો જે 14 ડિજિટનો જે એનરોલમેન્ટ નંબર છે અહીંયા એન્ટર કરી દીશો અને સબમિટ પર ક્લિક કરશો એટલે એક ઓટીપી જશે તમારા નંબર ઉપર, અને એ નંબર એ ઓટીપી નાખી દેશો એટલે પાસવર્ડ ક્રિએટ કરવાનું કહેશે। ક્રિએટ કરશો એટલે અકાઉન્ટ તમારું બની જશે। તો આ રીતે તમે સિમ્પલ રીતે અકાઉન્ટ ક્રિએટ કરી શકશો। કારણ કે મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધાને એવી એરર આવતી કે ભાઈ તમે આમાં એક્ઝિટ નથી, તો એવી એરર આવતી હોય તો તમારે અકાઉન્ટ ક્રિએટ કરશો એટલે એરર વહી જશે। તો આ રીતે તમે સિમ્પલ અકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ અહીંયા એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચર કોડ નાખી દીશું એટલે લોગિન કરવાનું રહેશે। ચાલો હું મારું જે અકાઉન્ટ છે એ લોગિન કરી લઉં। તો મિત્રો અકાઉન્ટ લોગિન કર્યા બાદ આવું તમને એક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારી આખી એકેડેમીની ઇન્ફોર્મેશન હશે કે ભાઈ તમે અત્યારે કઈ બ્રાન્ચમાં છો, કઈ કોલેજમાં છો, અત્યારે એકેડેમી યર કેટલામું છે, કરંટ સેમેસ્ટર કેટલામું છે, કેટલા SPI છે, કેટલા CPI છે, CGPI કેટલાય છે, ફાઇનલ યર અત્યારે ફાઇનલ યર સેમેસ્ટર કયું છે। અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવી જશે કે ભાઈ તમારું નામથી લઈને મોબાઈલ નંબર કયો રજિસ્ટર છે, અને અથવા તમારે ચેન્જ કરવું હોય તો અહીંયા તમારા મોબાઈલ નંબર, મેઇલ આઈડી, બેંક અકાઉન્ટ A to Z વસ્તુ ચેન્જ થઈ જશે, પાસવર્ડ તમારે બદલાવવો હોય તો અહીંયાથી ચેન્જ થઈ જશે, અને અહીંયા તમે બીજા કેટલાય ઓપ્શન જોઈ શકો છો, માય રિઝલ્ટ, ગ્રેડ હિસ્ટ્રી। તો અહીંયા હું ઝૂમ કરું એટલે તમને અરખું દેખાય, અહીંયા તમે જોઈ શકો છો ગ્રેડ હિસ્ટ્રી, એમાં તમે ઓવરઓલ એ આપણે પહેલેથી લઈને કે છેલ્લે લગીન, એટલે કે એક પહેલા સેમથી લઈને કે 8th લગીનના બધા રિઝલ્ટ એક જ પેજમાં ખુલશે, અને તમને આઈડિયો આવે કે ભાઈ રિઝલ્ટ આખું તમને દેખાઈ રહ્યામાં, અને માય રિઝલ્ટમાં જશો એટલે અહીંયા તમે એક એક સેમનું અલગ અલગ ડાઉનલોડ કરી શકશો। એ બધું અત્યારે જવા દઉં, અત્યારે આપણી એક્ઝામ ફોર્મ જે હોલ ટિકિટ છે એક્ઝામની કઈ રીતે ડાઉનલોડ કરવી। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જીટીયુ દ્વારા એક ઓપ્શન એડ કરવામાં આવ્યું છે ડાઉનલોડ હોલ ટિકિટ। અહીંયા તમે જોઈશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ હોલ ટિકિટ, અને જો મિત્રો તમે ઓફલાઈન એક્ઝામ ઓપ્શન જે સિલેક્ટ, જો તમારે એક્ઝામ અત્યારે ના દેવી હોય તો એનું ઓપ્શન, એનો મેં આગળ વિડીયો બનાવ્યો છે એ જોઈ લો, અથવા તો આના ઉપર ક્લિક કરશો એટલે બીજા ઓપ્શન ખુલશે, એમાં તમારે ટિક કરી નાખવાનું જે તમારે એક્ઝામ કહે જે રીતે દેવી હોય, અત્યારે દેવી તો અત્યારે, પછી દેવી તો પછી, અને અહીંયા એક્ઝામ ફોર્મ એ તો અત્યારે રહી જ ગયા છે, એની ડેટ તો પૂરી થઈ ગઈ, અત્યારે આપણે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી, તો આ તમે ડાઉનલોડ હોલ ટિકિટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો મિત્રો, એટલે સિમ્પલ રીતે આવું એક ઇન્ટરફેસ જોવા મળશે જીટીયુ દ્વારા। અત્યારે જે આ એડી આ જે ચેન્જ કરવાનું હતું એ થઈ ગયું છે, પણ હજી અપલોડ જે એની હોલ ટિકિટ છે એ નહીં થઈ, એટલે હજી જે બની નથી હોલ ટિકિટ, તો અહીંયા 2 ઓપ્શન આવશે, પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ એટલે જે આપણે વાઇવા નહીં લઈએ એ પ્રેક્ટિકલ એક્ઝામ છે, એ તો પૂરું થઈ જ ગયું છે, પણ થિયરિટિકલ એક્ઝામ હજી બાકી છે, 2 તારીખે જે લેવાની છે એ। મિત્રો થિયરિકલ એક્ઝામમાં ક્લિક કરશો અને તમે જોઈ શકો છો નો હોલ ટિકિટ અવેલેબલ, પણ આઈ થિંક 1 કાં 30 કાં તારીખે કાં 1 તારીખની અંદર
મને એવું લાગે કે વહેલા આવી જશે, પણ હું તો તમને એવું જ કહું છું કે એ તારીખની અંદરમાં આવી જશે. તો આ રીતે તમે ઘર બેઠા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરો.